બનાવ હજુ પણ વધતા જાય છે. બનાવ હજી બહુ ઘણા બધા થઈ રહ્યા છે અને મેજરલી મેં પહેલા કીધું છે કે મેજરલી આ જે બનાવો છે એ બે ટાઈપના બનાવો થાય છે. એક તો આવી રીતે જે છુટ્ટા આવી રીતે થયા કે અનનોન લોકોને રેપ થાય છે, ગેંગ રેપ થાય છે. બીજા જે બનાવો જે મેજર કન્સર્ન છે સોસાયટીને કે 90% ફેક્ટ્સ કહે છે, ફિગર્સ કહે છે કે 90% જે રેપ થાય છે એ આજુબાજુ જાણીતા લોકો કરે છે. હવે એમાં મારે કમ્યુનિટીને બોલો યા ફેમિલીને બોલો યા સોસાયટીને બોલો, મારે જાગૃતતા કરાવી છે કે તમે લોકો પ્લીઝ તમે લોકો એવું ના કરો કે લેટ અસ સે તમારી દીકરી સાથે કંઈક આજુબાજુ કંઈક નોન માણસે કંઈક કર્યું હોય તો તમે એને દબાવો, છોકરીને નવડાવી દો, બહાર નાખો એ ડરથી કે સમાજમાં શું લોકો કહેશે. એવું એવું તમને ફિલિંગ લાગે છે કે તમારા દીકરીનો વાંક છે. એટલે દીકરીનો વાંક નથી, જેને કર્યું છે એનો વાંક છે. કારણ કે અગર તમે બહાર બોલતા નથી, એને એક્સપોઝ કરતા નથી, તો એ ભાઈ બીજી કોઈ દીકરી સાથે કરે છે, ત્રીજી કોઈ દીકરી સાથે કરે છે અને આ કરીને પછી હજી બહાર જાય છે. એટલે આનો કોઈ અંત નથી. એટલે અગર તમે આને કેસને અગર ના દબાવો તમે, કારણ કે તમારી દીકરીનો વાંક નથી, એ સામેવાળાનો વાંક છે, તમારે બહાર આવીને કહેવું પડશે. એનાથી એક એક્ઝામ્પલ આપવા માંગુ છું કે અત્યારે જે ફોટો જર્નલિસ્ટ કેસની તમે વાત કરી બોમ્બે વાલી, તો એ સેમ એક્ઝેક્ટલી 31 જુલાઈએ એ જ એરિયા શિવ એસ્ટેટમાં ફેક્ટરીમાં ત્યાં જ સેમ સ્ટોરી પેલા લોકોએ કરી, પણ એક બીજી છોકરી હતી ને એનો કોઈક ફ્રેન્ડ હતો, બંને ત્યાં ગયા હતા. તો સેમ રેપ ત્યાં થયો છે, પ્રેક્ટિકલી ટીમ બી સેમ હતી જેને રેપ કર્યો છે, પણ એ છોકરી ગભરાઈતી હતી. એ છોકરી એટલે બોલી નહીં, બહાર ના આવી, અને એટલે પેલા લોકોએ થયું કે આ અમારે કોઈ કુછ નહીં હોતા, એ તો અમારા ટાઈમ પાસ હે, વોટએવર બ્લા 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 બ્લા. એટલે એ લોકોએ પેલા ફોટો જર્નલિસ્ટ પાસે કર્યું, પણ ફોટો જર્નલિસ્ટે હિંમત બતાવી અને થેન્ક્સ ટુ હર કે આ પકડાયા લોકો, ના તો હજી બે કર્યું, હજી બીજી 3-4 કરત. એટલે મારે હંમેશા કેવું છે કે આપણે હવે જાગૃત સોસાયટી છીએ. આપણે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે આપણે આપણી બહાર આવીને બોલીએ. And this is what I would rather request today. રુઝાનજી કઈ રીતે સમજાવો છો, શહેરમાં જયારે આવી ઘટના બનતી હોય છે, દિલ્હીમાં બની, બોમ્બેમાં બની, મોટા શહેરોમાં બનતી હોય છે, ત્યારે તમે, હું, મીડિયાને તમામ લોકો ચર્ચા કરતા હોઈએ છીએ ને, મોટી મોટી વાતો કરતા, પરંતુ હજુ પણ એવા અંતરિયાળ ગામો છે, એવા વિસ્તાર છે કે આવી રોજબરોજની ઘટના બને છે, એને અટકાવવી છે, તો એને અટકાવવા માટે ખાસ કરીને કયા પગલાં ભરાવા છે? એને અટકાવવા માટે સૌથી પહેલા તો આપણે ઘણા બધા સ્ટેપ્સ લીધા છે, જાણે કે નવા એન્ટી રેપના લોઝ આવ્યા, રાઈટ? પણ લોઝ ક્યારે આપણને હવે એટલે છે ફાસ્ટ ટ્રેક કોર્ટો, જે ફાસ્ટ ટ્રેક તો હજી હું ના જ કહેવું, કારણ કે 9 months ઇઝ અ બિગ લોંગ ટાઈમ, ને 130 હિયરિંગ્સ થયા હતા, આઈ ડોન્ટ નો ફોર વોટ રીઝન, બટ જે બી છે, તો લેટ અસ સી પોઝિટિવ કે સુધારા છે, લોઝમાં સુધારા છે, શરૂઆત થઈ, પોલીસ રિએક્ટિવ થઈ છે, આ પ્રોએક્ટિવ થઈ છે. હવે આપણે સમાજનું આ જરૂરી છે, જાણે કે મારે તમે અત્યારે છેવાડાના માણસની વાત કરો છો, તો અર્બન રૂરલ બંનેની વાત કરું છું, કે જાણે કે વી હેવ ટુ ચેન્જ ધ માઇન્ડસેટ. જાણે કે આપણા ફેમિલીને, જે મારો હંમેશા ફેવરિટ વર્ડ હોય છે કે ફેમિલીમાં અગર આપણો દીકરો દીકરી છે ને ગેસ્ટ આવે છે, તો આપણે હંમેશા દીકરીને કહે છે દીકરી ચા લાયા પાણી લાવ. આપણે દીકરાને કેમ નથી કહેતા દીકરા ચા લાવ, બરોબર છે? વાય ડોન્ટ વી ટીચ અવર, કારણ કે આ માઇન્ડસેટની વાત છે, થોટ પ્રોસેસની વાત છે, નાનપણથી જે આપણે છોકરાઓમાં કેળવવાની છે કે વાય ડોન્ટ વી ટીચ અવર બોયઝ કે ભાઈ યુ હેવ ટુ રિસ્પેક્ટ વુમેન, યુ હેવ ટુ પ્રોટેક્ટ વુમેન. આપણે અગર રક્ષાબંધન મનાવી રહ્યા છે ને કહે છે કે દીકરા તારી બહેનને તારે કરવાનું છે, અને મને જે યાદ છે કે આપણે સ્કૂલમાં કહેતા તો ઓલ આર માય બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ એવું કંઈ કહીએ છીએ, તો એ બધા જે ડાયલોગ છે એ ઓકે છે. આપણે ઘણી વાર હસી બી લેતા હતા કે નો ઓલ આર નોટ માય સિસ્ટર્સ, એવા અમે પોતે બી ડાયલોગ મારતા હતા, એટલે મરાવતા હતા. પણ કમિંગ બેક ટુ, તમે એટલીસ્ટ એ તો કહી શકો ને કે વુમેન ઇઝ નોટ એન ઓબ્જેક્ટ ફોર એન્ટરટેનમેન્ટ ઓર ફોર અધર મિસયુઝ, બટ યુ હેવ ટુ રિસ્પેક્ટ ધેમ, કારણ કે આપણું અગર લેટેસ્ટ આખી આપણા વર્લ્ડની વાત કરીએ તો 50% યા 48% વુમેન છે ને, બાકી મેન છે. અગર આપણે અગર 48% વુમેનનું આપણે ધ્યાન નહીં રાખશું, એ તો આપણી જે ઇકોનોમી બોલો યા આપણી સોસાયટી બોલો નષ્ટ થઈ જશે. તેમાં પછી નષ્ટ થશે તો એ જોશે ને કે આ લેડી નષ્ટ થાય છે કે જેન્ટ નષ્ટ થાય છે, તો સોસાયટી વિલ ગેટ ડિસ્ટ્રોયડ. એટલે વી આર ગોઈંગ ટુ મેક અવર લાઈવ બેડ વર્સ્ટ. ઇટ્સ બેટર કે આપણે બાળકોને શીખવાડીએ. અને બીજી વાત કે નોર્મલી મેં એ જોયું છે, આઈ એમ સરપ્રાઈઝ કે આપણે જ્યારે નાના હતા ત્યારે આપણે એક મધર જોડે એક રિલેશન હોય, 1-to-1, તમે જો તો મધર ડોટરને એક અલગ રિલેશન હશે, અલગ બોન્ડ હશે, પણ મને ફાધર અને સનનો એ બોન્ડ નથી દેખાતો. ઘણી વાર એક મધર પોતાની દીકરીને બધું જ્ઞાન આપે, શીખવાડે, અને એક એક બોન્ડ વાળો રિલેશન હોય, ત્યારે આઈ વુડ ઓલ્સો એક્સપેક્ટ કે હવે એક ફાધર ને સનનો એવો રિલેશન, અધર ધેન બિઝનેસ રિલેશન યા પ્રોફેશનલ રિલેશન, જે બી હોય ફાધર સનનો રિલેશન, પણ એક એવો બોન્ડનો રિલેશન હોય જેમાં ફાધર સનને બતાવે યા શીખવાડે કે યુ હેવ ટુ રિસ્પેક્ટ વુમેન એન્ડ વુમેન હેવ ટુ બી ટ્રીટેડ ઇક્વલી. ને એ લોકો ભલે આપણે દેવીઓને પૂજીએ છીએ ને આપણે બધા માના પેટમાંથી આવ્યા છીએ,
પણ અધર દેન દેટ યુ નો યુ કેન નોટ મેક અ જોક આઉટ ઓફ ઇટ એન્ડ અધર દેન દેટ ઇટ ઇઝ રિક્વાયર્ડ. મારા આજે કેવું છે કે એક ફાધર અને સનનો જે બોન્ડ હોવો જોઈએ એ આપણામાં આપણી સોસાયટીમાં બોન્ડ છે જ નહીં, એટલા આ બધા રીઝનના લીધે પેલો છોકરો પોતાનું સેલ્ફ સુપિરિયર દેન કે લેટ અસ એક્ઝામ્પલ બીજું કે 8 વાગે છોકરી ઘરે આવી જાય અને છોકરો 10 વાગે ઘરે આવે એટલે દેટ બોય વુડ ઓલવેઝ ફીલ કે હું સુપિરિયર છું. પણ એના કરતા આઈધર એ છોકરાને બી કહો કે ભાઈ તું 8 વાગે ઘરે આવી જા, કેમ તારે બી 10 વાગ્યા સુધી શું ફરવાની ફરજ જરૂર છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જે તમે અત્યારે બહુ પ્રોબ્લેમેટિક થઈ ગયું છે, ના તો પહેલા તો આપણે જતા હતા તો ભાઈને લઈને જતા હતા કે હા મમ્મી ભાઈ જોડે જઉં છું બહાર, હવે તો બિચારો ભાઈ એકલો હશે તો કોઈ હેલ્પ નથી થઈ શકવાની, કારણ કે પેલા સામે તો 5-6 જણા છે, ભાઈને બાંધી બુંધીને મૂકી દેશે અને બીજો પ્રોગ્રામ કરી લેશે. એટલે આ બધા માઇન્ડસેટ બી હવે ચેન્જ કરવાની જરૂર છે. એટલે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે અગર આપણે સોસાયટી પોતે જાગૃત નથી થવાની તો બોસ નોબડી ઇઝ ગોઈંગ ટુ સેવ અસ એન્ડ વી આર ઓલ ઇન અ બિગ બેડ સિચ્યુએશન. રોજાનજી આપે કહ્યું કે ભાઈ આપણે કોઈ ગેસ્ટ આવે છે ત્યારે બહેનને કે દીકરીને કહેતા હોય છે કે પાણી લાય, સાથે આપે કહ્યું 8 વાગે તું ઘરે આવી જા અને ઘણી બધી જે પ્રતિબંધ લાદવામાં આવે છે એ બહેનો કે દીકરીઓ પર જ લાદવામાં આવે છે. જ્યારે બુદ્ધિજીવીઓ સાથે આ ચર્ચા કરીએ ત્યારે કે આ તો આપણી સમાજ વ્યવસ્થા છે અને સમાજ વ્યવસ્થા છે ના આપણી પરંપરા છે એ પ્રમાણે ચાલી આવે છે. સમાજ કોણ બનાવે છે? તમે નું જ સમાજ બનાવીએ છીએ, બરોબર છે? તો એ જે સમાજ વ્યવસ્થા છે એ ચેન્જ કરવાની વાત કરું છું, એ માઇન્ડસેટ ચેન્જ કરવાની વાત કરું છું. ના તો સમાજ જ નથી રહેવાનો, કારણ કે અગર લેટ અસ સે ઇટ વર્લ્ડમાં ફેક્ટ છે કે અગર લેડીઝ નથી ઇન એની પાર્ટ ઓફ ધીસ થિંગ તો તમારું જીવન ઇટ ઇઝ નોટ અ હેલ્ધી સોસાયટી, બરોબર છે? અને આઈ મીન લેટ અસ નોટ ગેટ ઇન ટુ સમ ડાયલોગ, બટ અગર એક કહે છે ને કે અગર એક દીકરી હોય છે તો પૂરા ફેમિલીને શીખવાડે છે એક નોન રાઈટ, અને એક દીકરો હોય છે તો ઓબ્વિયસલી એનું પોતાનું કરે છે. એટલે ઇટ્સ વેરી નેસેસરી કે અગર આપણી સોસાયટીને પ્રોસ્પર થવું છે તો દીકરીની જરૂરિયાત બહેનની જરૂર છે અને એ બેન આખા ફેમિલીને આગળ લઈ જઈ શકે છે. એટલે ઓબ્વિયસલી વી વુમેન આર ચાઇલ્ડ બેરિંગ એટલે આખું વંશ એ લોકોથી ચાલે છે. એટલે આપણે એ લોકોને જોઈતો રિસ્પેક્ટ આપવાનો છે, આપણે એ લોકોને પ્રોટેક્ટ કરવાની છે. અગર મેં પાછું રિપીટ કરું છું કે રક્ષાબંધનના દિવસે આપણે ખાલી ભાઈ બહેનના રિલેશનની વાત કરીએ છીએ તો આપણે બીજી બહેનોને કેમ ભૂલી જઈએ છીએ? એટલે આ બધાની બહુ ઇમ્પોર્ટન્સ જરૂરી છે અને અગર એ નહીં કરશું તો આવા જે બી લેટ અસ સે એક બહુ પોઝિટિવ વાત આમાં એ થઈ રહી છે કે આપણે જે અત્યારે જે કેસીસ દામવા માંગીએ છીએ તો એક ચીજ છે, ધેર આર લોટ ઓફ એપ્રોચીસ. અત્યારે આપણે એક એપ્રોચ લે એક પ્રિવેન્ટિવ એપ્રોચ છે જે અત્યારે મેં વાત કરી સોસાયટીનો કે આનાથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. બીજો જે એપ્રોચ છે કે થઈ ગયું છે તો આપણે હવે સજાઓ જે એક્ઝામ્પલ સેટ કરશું, જેને કહે કે લેટ અસ આમાં અગર ફાંસીની સજા છે તો સારું છે, આઈ ડોન્ટ નો કેટલો એક્ઝામ્પલ સેટ થશે, કારણ કે યુ નો એકાદ ફાંસી થશે નહીં થશે લોકો કહેશે ઇસમે ક્યાં હુઆ ઉસમે ક્યાં હુઆ, તો એ આપણે પાછું સેટ જોવાનું છે. બીજી અગર ફાંસી નહીં થઈ શકે તો યુ નો વી હેવ ટુ ગીવ સચ ટાઈપ ઓફ સજા કે લોકોમાં એ ખૂંચે કે લોકોની અંદર કમકમાટી થઈ જાય, જેને કે મેં એક્ઝામ્પલ આપ્યો હતો કારણ કે આઈ ડિડન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ હ્યુમન રાઇટ્સ કે ભાઈ ફાંસી કરો બીકોઝ દેટ ઇઝ અ હ્યુમન રાઇટ્સ ઇસ્યુ, પણ સમથિંગ લાઈક કે એ અગર એ સામે આપણી સામે એટલે છે કે 3x3 રૂમમાં એને મૂકી દઈએ જે બી એ હોય પરપેટ્રેટર, તો એ લોકોને આપણે જોઈએ ને તો એ લોકો કઈ રીતે યુ નો 3x3 ફીટના રૂમમાં તમે રહીને ટ્રાય કરો, યુ કેનોટ સ્ટે ફોર મોર ધેન ઇવન 1 અવર, એટલે એવી રીતે મૂકાય તો લોકોને મનમાં કમકમાટી થશે કે અમે કશું તો આવું થશે. જેમ આપણે શેરિયા તો નથી જોતા કે ભાઈ આને આમ જોયું તો એની આંખો કાઢી નાખીને અડીઓ તેનો હાથ કાપી નાખ્યો. સો ધીસ ઇઝ સમથિંગ લાઈક નોટ શેરિયા લો બટ ધીસ ઇઝ સમથિંગ લાઈક વી આર ટ્રાઇંગ ટુ પ્રોજેક્ટ ઓર સેટ એક્ઝામ્પલ. અત્યારે મારે કંઈક પેલું લોની વાત નથી કરી કે બદલો નથી લેવો, આઈ ડોન્ટ વોન્ટ ટુ ગેટ ઇન ટુ બદલા પાર્ટ ઓફ ઇટ, પણ જ્યાં સુધી આપણે આ ટોપ ડાઉન સ્ટ્રોંગ એપ્રોચ નહીં લઈશું ત્યાં સુધી આ પ્રોબ્લેમ્સ થશે. કારણ કે થાય છે શું, નોર્મલ માઇન્ડસેટ કહી દઉં તમને લોકોનું એક્ઝામ્પલ, મેં તમને પેલો આપ્યો ફોટો જર્નલિસ્ટનો, 31 જુલાઈ વાલા બચી ગયા એટલે એ લોકોએ પાછું કહ્યું કે અમે પાછું કર્યું. હવે અગર પાછા એ લોકો અગર લોથી બી બચી જશે યા લેટ અસ સે 25 વર્ષ લાગશે ને એ લોકો બેલ પર નીકળી જશે તો ધેટ વિલ મેક અ મોકરી, અને મોકરી જોડે એ લોકો આજુબાજુવાળા જે લોકો છે એ બી શીખશે કે યાર એ તો બચ ગયા ઇસકો તો કુછ નહીં, હમ બી ટ્રાય કર લેતે હમ બી યુ નો વોટ એવર ધેર માઇન્ડસેટ ઇઝ. એટલે આ બધું આપણે હવે આ ચાલતું હતું આટલા વર્ષોથી અને એટલા માટે ચાલતું હતું, એટલા માટે આજે આપણે આ દિવસો જોવા પડે છે, આપણી દીકરીઓ આટલી ઇનસિક્યોર છે. એટલે ઇટ્સ બેટર કે આપણે આ બધું સ્ટોપ કરીએ ને લો અને જ્યુડિશિયરી આર ટેકિંગ ગુડ રોલ ગુડ પાર્ટ ઇન ટુ ધીસ.